નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બહાર આવી એવી ઘટના કે જ્યાં સગા બાપે સગીર પુત્રી પર દુષ્કર્મ કરતા જિલ્લાભરમાં ખળભળાટ સર્જાયો છે. સમાજ જીવનમાં સંબંધો પરથી ભરોસો ઉઠી જાય તેવી ઘટના બની છે હિંમતનગરમાં. તો પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ચોટીલાના ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડીને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. લુણાવાડા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના ભવ્ય બાઇક રેલી અને ચૂંટણી સભા યોજાઈ. કાલાવાડના નવાગામ જિલ્લા તાલુકા પંચાયતના ઉમેદવારને જીતવડાના પ્રચાર પ્રસાર માટે આવ્યા જામનગરના સાંસદ પૂનમબેન માડમ. પંચમહાલના શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં જામ્યો છે, ત્યારે વાડી જિલ્લા પંચાયત અને તરસંગ તાલુકા પંચાયતની બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. વલસાડ રૂરલ પોલીસે નવેરા પુલ પાસેથી એક કારમાંથી 7 બોટલ જેટલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. ધાનેરા તાલુકાના થાવર ગામ પાસે પુલ ઉપર સ્કોર્પિયો ગાડી અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. હિંમતનગર નગરપાલિકા વોર્ડ નંબર 7માં ભાજપના અશરફનગર કસ્બા વિસ્તારમાં જંગી જાહેરસભા યોજાઈ હતી, જ્યારે 2015માં પાલિકાની ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોરિયા સિતવાડા ગામે પુત્રની 13મી પુણ્યતિથિના દિવસે પરિવારમાં બેટી બચાવો બેટી વધાવવાનો કાર્યક્રમ યોજાયો. દીકરોની માતાઓનું પણ પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે પ્રાંતિજ જાહેર ગ્રુપના પ્રમુખ મંત્રી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે પ્રાંતિજ પોલીસે 3 લીટર દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો, તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ જેને આપણે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખીએ છીએ તેનું નામ બદલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે રાખવામાં આવ્યું. દુનિયાના સૌથી મોટા અને પ્રધાનમંત્રી મોદીના સ્વપ્ન સમાન મોટેરા સ્ટેડિયમનું આજે ઉદ્ઘાટન થયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવનિર્મિત મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું. રિતિક રોશને વેબ સિરીઝમાં કામ કરવાનો કર્યો ઇનકાર. રાકેશ ટિકેતે કહ્યું કે કૃષિ કાયદોનો રદ ન કર્યો તો સંસદનો ઘેરાવ કરીશું. વન વિભાગે દીપડાને ગળે રેડિયો કોલર લગાડી શરૂ કર્યો અભ્યાસ. ઈવીએમમાં ચીડાની અફવાને પગલે 17 લોકો સામે ફરિયાદ. દિયોદર પ્રેમી પંખેડાએ નર્મદા કેનાલમાં પડીને આત્મહત્યા કરી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 348 કેસ નોંધાયા. સુપર ફાસ્ટ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZS TV.